आ वीडियो में आपणे द्विचल सुरेख समीकरण ने व्यवहारिक गणतरीनी रीते हजू वधु सारी रीते समझीशुं। जो आपणे शरूआत करी आ वात शीखवानी द्विचल सुरेख समीकरणनी त्यारे केटलीक व्यवहारिक वातो विचारी हती। आजे हजू पण वधु सारी रीते विज्ञानना उदाहरणथी के पछी बीजी सामाजिक वातोने ध्यानमां लईने आपणे समझीशुं के शुं काम आपणे गणितमां आ बधा सिद्धांतो तारवीए छे अने ए गणतरीथी आपणने केवी रीते वधु सरळताथी बीजी वातो समझाई शके छे। खरुं तो जो हमणां आपणे विज्ञानमां पण आवा केटलाक एकमो शीख्या छीए। शरूआत आपणे जे तापमानना एकमो शीखी रह्या छे तेनाथी करीए के तापमानना एकमो मां आपणे आ रीते फेरनहीट अने सेंटीग्रेड, खरो फेरनहीट अने सेल्सियस ए रीते बे तापमाननी गणतरी शीखीए छे। तापमानमां आ बे एकमो आपणे जाणीए छे खरो। हवे एकमांथी बीजामां रूपांतर करवू होय, कोईए आपणने फेरनहीटमां तापमान कीधुं होय अने आपणे एने सेल्सियसमां समजवू होय तो आपणे केवी रीते समजीए छे? तो जो आ रीते आपणे एफ इक्वल टु 9/5 ઇન્ટુ આ સેન્ટીગ્રેડ પ્લસ 32 આ રીતનું સમીકરણ શીખ્યા છીએ। तो जो आ समीकरण ए बीजू कशुं नहीं पण खरेखर में जोईए तो आ द्विचल सुरेख समीकरण छे। केवी रीते? तो जो अहीं आ एफ अने सी एने तापमानना एकमोनी रीते ना विचारता आपणे जो चलनी रीते जोईए तो आ बे चल बने छे खरो। अने आपणे जाणीए छीए के आ रीते प्रमाणित स्वरूप ax प्लस by प्लस c इक्वल टू 0 ना स्वरूप में जे पण समीकरण होय ते द्विचल सुरेख समीकरण नी रीते विचारी शकाय छे खरो। आ द्विचल सुरेख समीकरणनो प्रमाणित स्वरूप छे। आपणे एने आलेखनी मददथी पण जोयुं के समीकरण खरेखर सुरेख समीकरण मळे छे खरो। जो आ रीतनुं प्रमाणित स्वरूप होय तो आपणे उकेल गणना घटको लईए छीए અને એ પ્રમાણે એને આલેખીએ છીએ। એ જ વાત અહીં આ સમીકરણમાં પણ લાગુ પડે છે। આ સમીકરણને આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં વિચારી શકીએ છીએ ખરું। તો આપણે એને આલેખવાની રીતે આલેખનની રીતે વિચારીએ પણ એ પહેલાં બીજી વાતો તરફ પણ ધ્યાન આપીએ। આ તો માત્ર તાપમાનના એકમોની વાત કરી પણ આ સિવાય પણ બીજા દાખલા તરીકે વજનના એકમો કે પછી અંતરના એકમો આપણે કોઈ પણ બે એકમ વિચારીને એકમાંથી બીજામાં રૂપાંતરિત કરવાનું સમીકરણ જો જોઈએ તો એ હંમેશા દ્વિચલ સુરેખ સમીકરણની રીતે જ બનશે ખરો। આ હું તમને હોમવર્કમાં આપું છું કે તમે જાતે કોઈ બે એકમ વિચારો અને એમનું એકબીજામાં રૂપાંતરિત કરવાનું સમીકરણ વિચારો અને આપણે આ તાપમાનના એકમોને આલેખીએ એ પ્રમાણે તમે આ બંને એકમોને આલેખશો તો એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ મળશે। આ તો થઈ આંકડાકીય વાતો વિજ્ઞાનની રીતે કે વજનનો કે અંતરનો એકમ આ પણ આપણે વિજ્ઞાનમાં જોઈએ છે ખરું, એને ગણિતની સાથે સાંકળી। પણ એ સિવાય પણ આપણે જો વસ્તી ગણતરી કે પછી ખરીદીની રીતે કે ઘણી બધી વાતો આ રીતે સમીકરણની રીતે વિચારીએ છીએ અને એનો આલેખ પણ દ્વિચલ સુરેખ સમીકરણની રીતે જોઈ શકીએ છીએ ખરો। તો અત્યારે આપણે આ તાપમાનના એકમોને આલેખની રીતે વિચારવું હોય કે દ્વિચલ સુરેખ સમીકરણની રીતે સાબિત કરવું હોય તો શું કરવું પડશે? તો આપણે જે અત્યાર સુધી શીખી ગયા છીએ એ જ પ્રમાણે સી એટલે કે સેન્ટીગ્રેડ, સેલ્સિયસ અને ફેરનહીટના મૂલ્યો જોવા પડશે ખરું, ઉકેલ ગણના ઘટકો વિચારવા પડશે। તો કેવી રીતે વિચારી શકીશું? દાખલા તરીકે જો સીનું મૂલ્ય 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એ રીતે વિચારીએ તો ફેરનહીટનું મૂલ્ય કેટલું મળશે? કે પછી ફેરનહીટનું કોઈ મૂલ્ય વિચારીએ દાખલા તરીકે 95 તો સીનું મૂલ્ય સેલ્સિયસનું મૂલ્ય કેટલું મળશે? અથવા તો પછી જો તાપમાન આપણે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વિચારીએ તો
फेरनहीट केटलू मळशे के पछी एनाथी उल्टू फेरनहीट शून्य डिग्री विचारीए तो सेंटीग्रेड केटलू मळशे। खरुं, आ रीते घणी वातो विचारी शकीए। तो अहींथी अटको, पण ए सिवाय पण आपणे एवुं पण विचारी शकीए कि एवुं कोई तापमान खरुं के जेमां सेंटीग्रेड अने फेरनहीट बंने एक सरखा ज मळे। तो एवुं केवी रीते विचारी शकाय? अरे बापरे, आ तो जात जातना सवालो अने एना जात जातना जवाबो मळे छे, पण केवी मजानी वात छे। तो सौथी पहेला आपणे अहीं आ जे पण मूल्यो लख्या एने समीकरणनी मददथी उकेलीए अने बीजा उकेल गणना घटको जोईए। खरुं, અને ત્યારબાદ આપણે એને આ લખવાની કોશિશ કરીશું। તો સૌથી પહેલાં આ સીનું મૂલ્ય 30 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈએ, તો એફનું મૂલ્ય કેટલું મળશે? તો જુઓ, અને આ સમીકરણમાં હું એફ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ 30+32, તો શું ઉકેલ ગણ મળશે? અહીં મને જો આ છેદ ઉડાડીએ તો 54+32 એટલે કે 86 એ રીતે તાપમાન ફેરનહીટમાં મળશે। અને આનાથી ઉલટું, જો હું ફેરનહીટનું મૂલ્ય 95 લઉં તો મને સેન્ટીગ્રેડનું મૂલ્ય કેટલું મળશે? તો જો આ રીતે સેન્ટીગ્રેડનું મૂલ્ય આપણે વિચારવું હોય તો આ 95-32 એટલે કે 63 ડિવાઈડેડ બાય, હું અહીં સીધી ગણતરી કરી લઈ છું, દરેકે દરેક સ્ટેપ નથી લખી રહી કારણ કે આ બધું હવે તમને આવડે છે। ખરું, તો અહીં આ રીતે ડિવાઈડેડ બાય 9 × 5 ઇક્વલ ટુ સી, તો સીનું મૂલ્ય કેટલું મળશે? સીનું મૂલ્ય મળશે મને 7×5=35। ખરું, તો અહીં આપણે લખીએ 35 ડિગ્રી, અહીં આપણે લખીએ 86। ખરું, એ જ પ્રમાણે જો સીનું મૂલ્ય 0 તો એફનું મૂલ્ય કેટલું મળશે? 32। ખરું, આ તો એકદમ સરળ વાત છે કે પછી એફનું મૂલ્ય 0 તો સીનું મૂલ્ય -17.77 એ રીતે મળશે। હવે આપણે જે બીજી વાત કરી હતી કે એવું કોઈ તાપમાન ખરું કે જેમાં એફ અને સી બંને એક સરખા થાય, તો કેવી રીતે એ વસ્તુ સાબિત કરી શકાશે અથવા તો મૂલ્ય મેળવી શકાશે? તો જુઓ, અહીં આપણે આવું વિચારી શકીએ કે એફ ઇક્વલ ટુ સી, આપણને શું જોઈએ છે? ધારો કે એફ ઇક્વલ ટુ સી લઈએ, તો અહીં જો હું આ રીતે સી ઇક્વલ ટુ 9/5 × c+32, તો c-32 ઇક્વલ ટુ 9c/5 આ રીતે વિચારી શકું। હવે આને અહીં ગુણાકારમાં લઈએ, તો જો અહીં 5 વડે ના પણ ગુણવું હોય તો જો આ રીતે સી માઇનસ, અથવા આ સીને સામે લઈ જઈએ, તો -32 ઇક્વલ ટુ 9c, આ -5c/5 એ રીતની ગણતરી લઈએ તો આ 4c/5, તો સીનું મૂલ્ય કેવી રીતે મળશે? -32 × 5/4 એટલે કે 8×40°C મળશે। તો અહીં આ -40°C એવું તાપમાન છે કે ત્યારે ફેરનહીટ અને સેન્ટીગ્રેડ બંને એક સરખા છે। જો સી ઇક્વલ ટુ -40 અહીં આ સમીકરણમાં લઈએ તો એફ ઇક્વલ ટુ પણ -40 મળશે। ખરું, જો
आ -40 એટલે કે 872 8 ગુણ્યા 9 72 72 ઋણ 72 વત્તા 32 એટલે કે ઋણ 40 ખરો તો હવે આપણે આને આ બધા ઘટકોને આ લખીએ તો જો અહીં આપણે આ રીતે C અને F નું મૂલ્ય લીધું છે જે આપણે ગણતરી કરી તે પ્રમાણે આ રીતે ઉકેલ ગણના ઘટકો છે હવે આપણે સેલ્સિયસ ને x અક્ષ તરીકે સેલ્સિયસ અને y અક્ષ તરીકે ફેરનહીટ એ રીતે વિચારીએ તો અહીં આ રીતે સેલ્સિયસ અને ફેરનહીટ હવે મૂલ્યોના આધારે આપણે વિચારીએ કે આલેખમાં એક ખાના બરાબર 10 એ રીતનું મૂલ્ય આપણે વિચારી શકીશું ખરું તો અહીં 0 10 20 30 આપણે મોટા મોટા મૂલ્ય લખીએ જેથી આલેખ સમજવામાં સરળતા રહે 60 90 120 આ રીતે આ લખી શકીએ એ જ પ્રમાણે ડાબી બાજુએ ઋણ 30 ઋણ 60 ઋણ 90 ખરો એ જ પ્રમાણે ફેરનહીટનું મૂલ્ય 10 20 30 60 90 120 ખરો આ પ્રમાણે અહીં ઋણ કિંમત ઋણ 30 ઋણ 60 આ રીતે વિચારી શકીએ તો જો હવે સી નું મૂલ્ય 30 સેન્ટીગ્રેડ ત્યારે એફ નું મૂલ્ય 86 એટલે કે આ 80 અને 90ની આ રીતે વચ્ચે આ મૂલ્ય મળશે લાલ કલર લઉં જેથી વધારે ખ્યાલ આવે ખરો તો આ રીતે આ મૂલ્ય દર્શાવાશે હવે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે 95 ખરો તો જો આ 40 અને આ 35 તો 35 ત્યારે અહીં 95 એટલે કે આ 100 અને આ 95 ખરો સી બરાબર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે એફ બરાબર 32 તો અહીં ક્યાંક 32 મળશે અને જ્યારે એફનું મૂલ્ય 0 ત્યારે સીનું મૂલ્ય ઋણ 17.77 ખરું તો આ 10 ઋણ 20 તો અહીં ક્યાંક આપણને મૂલ્ય મળશે અને બંને તાપમાન સરખું ક્યારે છે -40 -40 આ -40 અને અહીં -40 ખરું આ ફેરનહીટ અને આ સેન્ટીગ્રેડ આ -40 છે -30 -40 અને આ -40 તો જો આ રીતે આપણે આ ઉકેલ ગણના ઘટકોને આ લખ્યા અને હવે એમાંથી પસાર થતી રેખા બનાવીએ તો એ આ રીતે સુરેખ આલેખન મળશે ખરું અહીં આપણી દોરવામાં થોડીક ભૂલ રહી ગઈ હોઈ શકે પણ એકંદરે આ સમીકરણનો આલેખ આ રીતે સુરેખ સમીકરણની રીતે આપણે જોઈ શકીએ છીએ ખરું તો તમે આ જ પ્રમાણે આવી રીતે વજનના અને અંતરના એકમોને એકબીજામાં રૂપાંતરિત કરવાના સમીકરણની રીતે વિચારી અને એને આલેખી શકો છો તો આ કેવું મજાનું છે
आ वीडियो में बस आटलू ज, भले त्यारे आवजो।